ચાલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધા? મજામાં ને? આપણે આગલા લેક્ચરમાં જોઈ ગયા હતા જેમાં ધોરણ આપણું ચોથું અને પર્યાવરણ વિષયમાં જેમાં આપણો પાઠ હતો 23મો, બરાબર, દેશ પરદેશ વિશે, જેમાં આપણે જોયું હતું કે અબુધાબી છે એ ભારતથી અબુધાબી જવા માટે, એટલે કે અબુધાબીથી ભારત આવવા માટે એને 2 કલાકનો રસ્તો કાપવો પડે છે, એટલે કે વિમાન, હવાઈ મથક દ્વારા, એટલે કે વિમાન દ્વારા જો પ્લેનમાં બેસીને આવે તો 2 કલાકમાં આવી શકાય છે. એટલે કે જો રેલ માર્ગ અથવા તો સડક માર્ગ દ્વારા તો ઘણું અંતર કાપવું પડે છે. તેમજ અબુધાબીમાં વધુ પડતી રણ, એટલે કે રેતી અને રેતી જ દેખાય છે અને રેતીઓના ઢગલા દેખાય છે. રેતીઓ છે, જેમ પ્લેન ઊંચું જાય છે ત્યારે રેતીઓના કલર છે એ બદલાતા રહે છે, આપણે જોયું આગળના લેક્ચરમાં, બરાબર. અને રેતીના જે પર્વતો બનેલા હોય છે એને શું કહેવામાં છે, ઢુવા કહેવામાં આવે છે. આવી જ રીતે ખજૂરીના વૃક્ષો છે ત્યાં વધુ પડતા રણમાં છે, ખજૂરીના વૃક્ષમાં પાણીની જરૂરિયાત નહીં જોવા મળે છે, એટલે કે તે વૃક્ષને, એટલે કે ખજૂરીના વૃક્ષને પાણી જોતું નથી અને તે સારી રીતે રણમાં ઉગી શકે છે, બરાબર. આ ઉપરાંત પણ રણ પ્રદેશમાં, એટલે કે અબુધાબીમાં પાણી મળતું નથી, વરસાદ ઓછો પડે છે, જેના કારણે જ્યાં ખોદો કુવા બનાવો તો તેમાંથી શું નીકળે છે, તો કે પેટ્રોલ નીકળે છે, બરાબર. ત્યાં પાણી કરતાં પેટ્રોલ છે એ ખૂબ જ સસ્તું મળે છે. અને આ ઉપરાંત પણ જોયું કે અબુધાબીમાં છે તો કે ત્યાંની જે સ્થાનિક ભાષા છે, તો કે કઈ ભાષા છે, તો કે અરબી ભાષા છે, બરાબર. અને અબુધાબીમાં જે નાણું છે તેને શું કહેવામાં આવે છે, તો કે દિરહામ કહેવામાં આવે છે. આ જેમ આપણે ભારતમાં રૂપિયો અને પૈસા, બરાબર, એવી રીતે આપણું નાણું છે તે રીતે. હવે આપણે આગળ જોઈએ કે અબુધાબીના જે મકાનો છે, બરાબર, તે ખૂબ જ ઊંચાઈવાળા હોય છે અને તેમજ તેની મકાનોની જે બારીઓ છે એ શેની બનેલી હોય છે, તો કે કાચની બનેલી હોય છે. અને વધુ પડતા મકાન છે એ ખૂબ જ ઊંચા હોય છે, જે તમે મોટી ઇમારતો અને બિલ્ડિંગ જ વધુ પડતી જોવા મળે છે. જ્યારે અહીંયા આપણે તો આપણામાં તો ઘણી ઝૂંપડાઓ છે અથવા તો નાના ઘરો છે, કાચા મકાન, પાકા મકાન, બિલ્ડિંગો, બરાબર, આવું બધું જોવા મળે. તો અબુધાબીમાં જે અબુધાબી છે એ સખત ગરમી પડે છે. શું કામે? તો કે રણ હિસાબે, રણની રેતી છે ખૂબ સૂર્યપ્રકાશને લીધે ગરમ થાય છે, જેના લીધે છે તો કે જેથી ગરમ લૂવાળા પવનો અહીં વાતા હોય છે, કે સતત એના પવનો છે તો કે કેવા આવે છે, કે તો કે ગરમ લૂવાળા, જેમ આપણે ઉનાળામાં આપણે લૂ વાતી હોય તે છે, તેવી જ રીતે અબુધાબીમાં તો કાયમી તેવું છે, બરાબર. તો પરિણામે અહીંના મકાનોમાં બારીઓ છે એ બંધ રાખવામાં આવે છે. શું ગમે? તો કે ત્યાંથી લૂ આવે છે, એકદમ સખત તાપ આવે છે, એટલા માટે બારીઓ છે સખત એને બંધ રાખવામાં આવે છે. અને વધુ પડતા ત્યાં શું જોવા મળે છે મકાનોમાં? તો કે એસી જોવા મળે છે. સતત ને સતત એને એસીનો જ ઉપયોગ કરવો પડે છે, કે ગરમીનું પ્રમાણ ખૂબ વધુ હોય છે, બરાબર. ગાડીમાં પણ એસી હોય છે, એવી જ રીતે એની બસોમાં પણ એસી હોય છે, એના ઘરોમાં પણ એસીનો વધુ પડતો ઉપયોગ થતો હોય છે. અને તેવી જ રીતે જોઈએ તો કે અબુધાબીમાં ખૂબ જ ગરમીના કારણે અહીંના લોકો હળવા અને સુતરાઉ કપડાં પહેરે છે. અબુધાબીમાં આપણે જોતા હોય કે અબુધાબીમાં જે લોકો છે એ કેવા કપડાં પહેરે છે, તો કે સુતરાઉ કપડાં પહેરે છે, કે સુતરાઉ છે ગરમીને શોષી લે છે અને તાપ આપણે ઓછો લાગે છે, બરાબર. તો જે લોકો છે તેઓ પોતાની જાતને આખા કપડાંથી ઢાંકી દે છે, જેમ કે પુરુષો છે અથવા તો સ્ત્રીઓ છે, તે પોતાના જે કપડાં પહેરે છે એ પૂરેપૂરા શરીરને આખું આખું ઢાંકેલું હોય એ રીતે કપડાં પહેરે છે. તેમનું માથું પણ ઢાંકેલું હોય છે, બરાબર. તેની માથા ઉપર તમે જોઈ રહ્યા છો કે તેની માથા ઉપર કપડું બાંધે છે અને માથે શું વીંટે છે, તો કે રિંગ વીંટે છે, બરાબર. રિંગ પણ એ લોકો બાંધતા હોય છે જેથી માથાને તાપ લાગતો નથી, તેના કારણે તેઓ સૂર્યના સખત તાપથી બચી શકે છે, એટલે કે તે પોતાના શરીરને આખું ઢાંકેલું રાખે છે, જે સૂર્યપ્રકાશના તાપથી તે પોતાના શરીરને બચાવી શકે છે તાપથી. તેમજ જો તો કે હવે અબુધાબી છે અને ગુજરાત છે તે એકબીજાથી કઈ રીતે અલગ પડે છે, તેમાં શું તફાવત છે, તેમાં શું ભિન્નતા છે તે વિશે જોઈએ તો કે અબુધાબીમાં જ્યારે છે તો કે કેવી હવા છે, કે તેમની આબોહવા કેવી છે તે વિશે જોઈએ તો કે જે અબુધાબી છે એમાં સૂકી અને અત્યંત ગરમ હવા છે. કેવી હવા છે? કે સૂકી છે અને અત્યંત ગરમ હવા છે. જ્યારે ગુજરાતમાં કેવી હવા છે? તો કે ગરમ છે અને ભેજવાળી હવા છે. ત્યાંના આપણું અહીંનું વાતાવરણ છે તો કે ભેજવાળું છે, એટલે કે ક્યારે મેં ઠંડીનો પણ અહેસાસ થાય છે. જ્યારે અબુધાબીમાં તો ખૂબ રણ હોવાના કારણે સતત ગરમીની લૂ વાય છે અને સતત તાપ પડે છે, સખત
ત્યાં એવો રહે છે બરાબર તો હવે એના પહેરવેશ વિશે જોઈએ જ્યારે અબુધાબીમાં કેવો પહેરવેશ છે અને ગુજરાતમાં કેવો પહેરવેશ છે જેમ કે જોઈએ કે તો અબુધાબીમાં સૌપ્રથમ તો જોઈએ તો અબુધાબીમાં છે એ પુરુષો આપને ખબર છે કે સ્ત્રીઓ હોય તો આખે આખા પોતે કપડાથી એટલે કે સુતરાઉ જે કાપડનું બધું બનાવેલા કપડાં પહેરે છે તો આખે આખું શરીર છે એ ઢાંકે છે તો કે પુરુષો હળવા સફેદ સુતરાઉ કપડાં પહેરે છે બરાબર સુતરાઉ કપડાં પહેરે છે અને માથા ઉપર કપડું વીંટાડેલું અને ઉપર રિંગ હોય છે એની માથા ઉપર રિંગ બાંધેલી હોય છે જ્યારે સ્ત્રીઓ છે એ સલવાર કમીઝ પહેરે છે ઉપર બુરખો પહેરે છે જેમ લોકો છે એ પોતે આખો સ્ત્રીઓ છે એ પોતે આખો બુરખેથી ઢંકાયેલી હોય છે માથેથી પગ સુધી બરાબર તે પોતે એવી રીતે ત્યાંનો અબુધાબીનો પહેરવેશ છે એવી જ રીતે હવે ગુજરાતમાં જઈએ છીએ તો ગુજરાતમાં આપણે પુરુષો છે તો કે શું પહેરે છે પુરુષો છે પારંપરિક રીતે જભ્ભો લેંગો અને ચોરણો પહેરે છે બરાબર પણ હવે અત્યારના સમયમાં સમય બદલાતો જાય છે એમ સંસ્કૃતિ અને સભ્યતામાં પણ પરિવર્તન આવતું જાય છે અને પહેરવેશમાં પણ ઇન્ડિયન કલ્ચર જેવું બધું પહેરવેશ આપણો હવે બદલાતો જાય છે મોટાભાગના પુરુષો છે હવે પેન્ટ શર્ટ સહિતનો આધુનિક પોશાક પહેરે છે અત્યારનો આધુનિક બરાબર પેન્ટ શર્ટ છે એ પહેરે છે વધુ પડતું જીન્સ પહેરે છે બરાબર જ્યારે સ્ત્રીઓ છે ગુજરાતની શું પહેરે છે તો કે સ્ત્રીઓ છે સાડી અને સલવાર કમીઝ પહેરે છે બરાબર તે ઉપરાંત હવેની જે સ્ત્રીઓ છે બરાબર આધુનિક સમયમાં હવે અત્યારના સમયમાં લેટેસ્ટ જમાનામાં બધા શું પહેરે છે સ્ત્રીઓ તો કે પેન્ટ અને ટોપ પહેરે છે જીન્સ પહેરતા હોય છે સ્ત્રીઓ પણ એવી રીતે એનો પહેરવેશ છે એ પણ બદલાઈ ગયો છે એટલે કે અબુધાબી છે અને ગુજરાત છે તેમાં શું પહેરવેશમાં શું તફાવત છે તે વિશે જોયું તો હવે આપણે જોઈએ તો કે ત્યાંની વનસ્પતિ બરાબર વનસ્પતિ એટલે વૃક્ષો છે તો કે અબુધાબીમાં આપણે જોયું કે અબુધાબીમાં તો માત્ર એક ખજૂરનું વૃક્ષ જ છે ત્યાં વધુ પડતા જોવા મળે છે જ્યારે ગુજરાતમાં શું જોવા મળે છે તો કે આંબો છે બરાબર લીમડો છે આસોપાલવ છે વડ છે પીપળો છે તેવી જ રીતે છોડમાં તો કે તુલસી અરડુસી ગુલાબ અને અન્ય ફૂલ છોડ છે બરાબર આ બધા જ વનસ્પતિઓ છે તે થાય છે શું કામે થાય છે તો કે ભેજવાળું વાતાવરણ છે એટલા માટે કે જમીનમાં ભેજ શોષાઈ રહે છે બરાબર જ્યારે અબુધાબી છે ખૂબ ગરમીના કારણે ત્યાં વાતાવરણ છે શુષ્ક હોય છે સુકાયેલું હોય છે અને ખૂબ જ ગરમ હોય છે એવી જ રીતે હવે અબુધાબી અને ગુજરાતમાં મકાનો વિશે જોઈએ મકાનો છે તે કેવી રીતે અલગ અલગ પડે છે જો વિદ્યાર્થી મિત્રો આ બધા તફાવતને આધારે તમને પૂછવામાં પણ આવશે કે બે અબુધાબી અને ગુજરાત વચ્ચે શું શું તફાવત છે તો કે તેના મકાનોમાં પણ તફાવત છે જેમ કે બહુમાળી મકાનો છે બરાબર અબુધાબીમાં આપણે જોયું કે ખૂબ ઊંચી ઇમારતોવાળા ખૂબ મોટા મકાનો હોય છે ઇમારતો ખૂબ જ ઊંચી અને કાચની બારીઓવાળી હોય છે બરાબર જ્યારે ગુજરાતમાં શું હોય છે તો કે ઝૂંપડીઓ છે કાચા મકાન છે પાકા મકાન છે બંગલા છે બહુમાળી ઇમારતો છે એટલે આપણે તો અહીંયા ગામડાથી માંડી અને સિટી સુધીમાં અલગ અલગ મકાનો છે એ આપણે જોવા મળે છે જ્યારે અબુધાબીમાં મોટા પ્રમાણમાં મોટી બિલ્ડિંગો તેવા જ મકાનો જોવા મળે છે આ ઉપરાંત જોઈએ તો કે વાહન વ્યવહાર અબુધાબી અને ગુજરાતમાં વાહન વ્યવહારમાં શું તફાવત છે તે વિશે જોઈએ તો આપણે જોયું કે ગરમ પ્રદેશ હોવાથી અબુધાબી છે એ ખૂબ જ ગરમ પ્રદેશ છે જેના કારણે ઘરોમાં તો એસી છે જ બરાબર આ ઉપરાંત મોટા ભાગે એસીવાળી ગાડીઓ હોય છે બરાબર એસીવાળી બસો હોય છે અને ખૂબ જ રીતે છે એ પોતે ઠંડા વાતાવરણમાં રહેવાની કોશિશ કરે છે કેમ કે બહાર જાય ઘરની બહાર જાય તો એને ગરમ લૂ વાય છે બરાબર એકદમ લૂ આવે છે ગરમીના હિસાબે તો ત્યાં લોકો છે આ એસીનો ઉપયોગ કરે છે અને આ ઉપરાંત પણ તેઓ વાહન વ્યવહારના નિયમોમાં ચુસ્તપણે પાલન કરે છે અને જે વાહન વ્યવહારના નિયમો છે એના ચુસ્તપણે એ પાલન કરે છે અને પોતે સારી રીતે એવો વાહન વ્યવહાર ચલાવે છે જ્યારે ગુજરાતમાં શું વપરાય છે તો કે ગુજરાતમાં બળદગાડા છે ઊંટગાડા સાયકલ સ્કૂટર રિક્ષા બાઇક કાર બસ આ બધા છે એ આપણે વાહનોનો સતત ઉપયોગ કરતા રહીએ છીએ તે ઉપરાંત લોકો છે વાહન વ્યવહારના નિયમોનું ચુસ્તપણે પાલન કરતા નથી બરાબર ગુજરાતમાં આપણે એ પણ જોઈએ છીએ બરાબર એટલે અવારનવાર આ બધા એક્સિડન્ટો છે એ વધુ પડતા આપણે ત્યાં જોવા મળે છે તેવી જ રીતે જોઈએ તો કે હવે ખોરાકમાં તેના ખોરાકમાં શું ભિન્નતા છે ગુજરાત અને અબુધાબીમાં તો કે અબુધાબીમાં લોકો છે એ માંસનો ઉપયોગ વધુ કરે છે
બરાબર માંસનો જમવામાં ઉપયોગ વધુ કરે છે, જ્યારે ગુજરાતમાં છે તો કે ગુજરાતમાં લોકો છે શાકાહારી વધુ પ્રમાણમાં શાકભાજીનો વધુ ઉપયોગ કરે, જેમ કે શાકાહારી વધુ પ્રમાણમાં અપનાવેલા એટલે કે બનાવેલા જે ભોજન છે એનો ઉપયોગ કરે છે, એટલે કે ભોજનમાં શાકાહારી તરીકે બધા શાકભાજી ફળો બધું લે છે. આ ઉપરાંત જોઈએ તો કે અબુધાબી અને ગુજરાતમાં ભાષાઓને આધારે કઈ ભિન્નતા છે, કઈ રીતે અલગ પડે છે, તો આપણે જોયું કે અબુધાબીમાં લોકો છે એ સ્થાનિક લોકો છે, ત્યાંના જે રહેવાસી છે કાયમી માટેના તે લોકો છે એ પોતે કઈ ભાષા બોલે છે તો કે અરબી ભાષા બોલે છે, બરાબર. અને જ્યારે લોકો ગુજરાતમાં જ્યારે જોઈએ તો ત્યાંના સ્થાનિક લોકો ગુજરાતી ભાષા બોલે છે, એટલે આપણે ભાષા છે અત્યારે બોલી રહી છું એ કઈ ભાષા છે તો કે ગુજરાતી ભાષા છે, તો આપણે લોકો છે ગુજરાતી ભાષામાં આપણે બોલીએ છીએ અને આપણો વ્યવહાર કરીએ છીએ, જ્યારે અબુધાબીમાં અરબી ભાષા બોલાય છે. એવી જ રીતે નાણામાં પણ જોઈએ તો જુદા જુદા દેશોમાં જુદા જુદા ચલણી નાણું હોય છે, એટલે કે નાણું એટલે કે પૈસો રૂપિયો, બરાબર. તો એની નોટો છે સિક્કાઓ છે આ એમાં પણ અલગતા હોય છે, તો કે જેમ કે ભારતમાં રૂપિયો છે, બરાબર, ભારતમાં આપણે રૂપિયા તરીકે આપણું નાણું ચલણી નાણું છે, યુએસએમાં ડોલર છે, બરાબર, અબુધાબી યુએસએ એટલે કે દિરહામ તરીકે આપણે અબુધાબીને જે વાત કરી આગળ પણ જોયું કે દિરહામ તરીકે એના પૈસાને બોલવામાં આવે છે, દિરહામ તરીકે એનું નાણું પ્રચલિત છે, જ્યારે ઇંગ્લેન્ડમાં પાઉન્ડ વપરાય છે, બરાબર. આવી રીતે અલગ અલગ રીતે રૂપિયો ડોલર દિરહામ અને પાઉન્ડ તરીકે અલગ અલગ દેશોમાં તેનું ચલણી નાણું ઓળખવામાં આવે છે. તેવી જ રીતે જોઈએ કે અબુધાબી છે, બરાબર, તો તેની નોટો છે એમાં શું શું અલગતા જોવા મળે છે, શું કઈ રીતે ઓળખીએ, તો કે જે તે દેશના ચલણી નાણા ઉપર તે દેશનું નામ હોય છે, તે દેશનું નામ હોય છે, બરાબર, તે સ્ટેટનું નામ હોય છે. પછી બીજું તો કે મુખ્ય બેંકનું નામ લખેલું હોય છે, એનું મુખ્ય બેંક હોય છે, બરાબર, એમનું નામ હોય છે. પછી ત્રીજું દેશના ચિહ્નો કે જાણીતી વ્યક્તિ કે સ્થળ કે પ્રાણી પક્ષી દર્શાવેલા હોય છે, જાણીતા વ્યક્તિ હોય, બરાબર, અથવા તો કોઈ જાણીતી જગ્યા હોય અથવા તો પક્ષી હોય અથવા તો પ્રાણી હોય એના ચિહ્નો મૂકેલા હોય નોટ ઉપર સિક્કા ઉપર, તો તેવી રીતે અલગ અલગ રીતે એને તે દેશની રીતે અલગ અલગ રીતે એના નાણા ઉપર દર્શાવવામાં આવે છે. જેવી રીતે આપણે આપણી જે નોટો છે આપણું નાણું છે રૂપિયો સિક્કો, બરાબર, પૈસો છે આપણો જે એના ઉપર શું દર્શાવવામાં આવે છે આપણી જે રૂપિયા ઉપર, તો કે સૌ પ્રથમ તો જોઈએ તો કે ગાંધીજીનું મહાત્મા ગાંધીજીનો ફોટો જોવા મળે છે પહેલામાં આપણે મહાત્મા ગાંધી. બીજું છે તો કે 15 ભાષાઓમાં આપણી જે 15 ભાષાઓમાં જે આપણી ભાષામાં લખાયેલો છે રૂપિયાને લખેલો હોય છે 15 ભાષાઓમાં લખેલો હોય છે. પછી ત્રીજું તો કે આપણી ભારત એટલે કે ભારતીય રિઝર્વ બેંક લખેલું હોય છે આપણી નોટો ઉપર, બરાબર. પછી જોવો તો કે નોટની કિંમત હોય છે, નોટની જે કિંમત આપેલી છે ચોથા નંબર ઉપર એ તમને બતાવવામાં આવે છે નોટ ઉપર દર્શાવેલી હોય છે. પછી ક્રમાંક નંબર પણ લખેલો હોય છે, જેનો ક્રમાંક નંબર લખેલો હોય છે મોટો આંકડો હોય છે, પણ પૈસાની ગણતરી તો તેના રૂપિયા પૈસાના આધારે જ કરવામાં આવે છે. એટલે આપણી જે નોટો છે એને આવી રીતે દર્શાવવામાં આવે છે. એ ઉપરાંત પણ અશોક સ્તંભનું જે શિલાલેખનું આપેલું હોય છે તે અશોક ચક્ર પણ આવેલું છે, બરાબર. અને ભારતનો જે ગાંધીજીના ચશ્માના આધારે જે એની સ્વચ્છતાનો લોગો આપેલો છે, બરાબર, સ્વચ્છ ભારત વિશેનું તે પણ આપેલું હોય છે. એટલે કે આવી રીતે આપણી નોટોની અંદર આપણા ભારતનું આપેલું હોય છે. એવી જ રીતે જોવો તો કે સિક્કા ઉપર જ્યારે ચલણી સિક્કાઓમાં પણ ભારતની રાષ્ટ્રીય મુદ્રા દર્શાવેલી એટલે કે ઉપસાવેલી હોય છે, ભારતની રાષ્ટ્રીય મુદ્રા છે સત્યમેવ જયતે, બરાબર, તે લખેલું છે કેની ઉપર, તો કે સિક્કા ઉપર ત્યાં ભારત લખેલું છે, બરાબર. 2000 જે તે વર્ષમાં બનેલું હોય તો એ વર્ષનું, 2008માં બનેલો છે સિક્કો તો તે વર્ષ પણ બતાવે છે, રૂપિયો પૈસો છે અને એનું કયા સિક્કો છે તો કે 10 નો સિક્કો છે એવી રીતે દર્શાવે છે, તેમજ જે તે સિક્કાનું મૂલ્ય પણ લખેલું હોય છે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ જોઈ રહ્યા છીએ કે રૂપિયા પૈસા છે એ સરસ રીતે દર્શાવેલા હોય છે. આવી જ રીતે ગુજરાત અને અબુધાબી છે એ કઈ રીતે એકબીજાથી અલગ પડે છે તેમજ આપણે જોવા મળે છે. આવી જ રીતે આપણો પાઠ છે એ અહીંયા પૂરો કરીએ અને નવા પાઠ સાથે ફરી મળશું વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.